વાસુદેવ વિદ્યાલયમાં તમારું સ્વાગત છે. આપણે ધોરણ 6 ની અંદર લેટ્સ રીડ મોર એમાં પ્રેયર્સ જોઈ ગયા છે. હવે આપણે જોવાનું છે પોએમ. પ્રેયર્સ 3 છે અને પોએમ પણ 3 છે. આપણે પ્રેયર્સ 3 અને પોએમ 1 જોઈ ગયા છે અને લાસ્ટ 2 અને 3 નંબરની પોએમ છે એ આજે આપણે જોવાની છે. તો તેમાં એક પોએમ છે ધ નાઇટ સ્કાય અને બીજી છે ધ મેંગોલ. આ બંને પોએમ આજ આપણે જોવાની છે, સમજવાની છે અને તેમાં આવતા નવા શબ્દાર્થ આપણે શીખવાના છે. તો તમારે તમારા પાઠ્યપુસ્તકની અંદર ધ્યાન રાખજો. પાઠ્યપુસ્તકમાં 66 પેજ નંબર ઉપર આ પોએમ આપેલી છે ધ નાઇટ સ્કાય અને ધ મેંગો ટ્રી. તો આપણે ચાલો એક પછી એક બંને પોએમને સમજી લઈએ. આ પોએમ છે ધ નાઇટ સ્કાય. નાઇટ એટલે રાત્રિ, સ્કાય એટલે આકાશ, એટલે કે રાત્રિ સમયનું આકાશ. રાત્રિ સમયનું આકાશ કેવું દેખાય છે, તેમાં શું શું હોય છે તે આ પોએમ ની અંદર વાત કરવામાં આવે છે. ઓલ ડે લોંગ, લોંગ એટલે લાંબા, ઓલ ડે એટલે કે બધા જ દિવસો, બધા જ દિવસો લાંબા હોય છે. ક્યારે કે ધ સન શાઇન્સ બ્રાઇટ, બ્રાઇટ એટલે ચમકવું. સનશાઇન એટલે કે સૂર્યપ્રકાશ, જ્યારે સૂર્યપ્રકાશ ખૂબ જ ચમકતો હોય છે, ચળકે છે એટલે આ ખૂબ જ વરસતો હોય છે, ત્યારે બધા જ દિવસો કેવા લાગે છે, લાંબા લાગે છે. ધ મૂન એન્ડ સ્ટાર, મૂન એટલે ચંદ્ર અને સ્ટાર તારાઓ, કે ચાંદા અને તારાઓ. કમ આઉટ બાય નાઇટ, કે જ્યારે નાઇટ એટલે રાત્રિ, જ્યારે રાત્રિનો સમય થાય છે ત્યારે કમ આઉટ એટલે કે બહાર આવે છે. કોણ? તો કે ચાંદો અને તારાઓ. ફ્રોમ ટ્વિલાઇટ ટાઈમ, ટ્વિલાઇટ એટલે કેવો સમય? તો કે સંધ્યાકાળનો સમય, જ્યારે સાંજ થાય છે ત્યારે સંધ્યાકાળ ખીલે છે તે સમય, એટલે કે જ્યારે સંધ્યાકાળનો સમય થાય છે ત્યારે શું થાય છે? ધે લાઈન ધ સ્કાય, ધે એટલે કેવો કોણ, તે કે મૂન તારાઓ. લાઈન, લાઈન એટલે કે લાઈન માં સ્કાય એટલે આકાશ, કે તેઓ આકાશમાં લાઈનમાં ગોઠવાઈ જાય છે. ક્યારે? કે સંધ્યાકાળના સમયે. એન વોચ ધ વર્લ્ડ, વોચ એટલે જોવું, વર્લ્ડ એટલે કે દુનિયા, અને આખી દુનિયા જુએ છે. વિથ ક્વાઇટ આઝ, ક્વાઇટ એટલે એકદમ શાંતિપૂર્ણ, શાંતિ પડી આંખોથી, શાંતિ રીતે આઈસ એટલે કે આંખો, એકદમ શાંત રીતે તેઓ તેમને આખા વર્લ્ડ એટલે કે આખી દુનિયાને જુએ છે. આ છે રાત્રિ સમયનું આકાશ, કે આખા દિવસો છે લાંબા થાય છે ત્યારે, જ્યારે સૂર્યપ્રકાશ ખૂબ તેજ હોય છે, ચમકતો હોય છે ત્યારે. અને બધા શું કરે છે? સાંજની વાટ જુએ છે. સાંજ થાય છે, ચંદ્ર અને તારાઓ બહાર આવે છે, અને જ્યારે સંધ્યાકાળનો સમય થાય છે ત્યારે તેઓ શું કરે છે? આકાશમાં લાઈનમાં ગોઠવે છે અને આખી દુનિયાને તેમને શાંત આંખો દ્વારા જુએ છે. તો આ છે પોએમ છે ધ નાઇટ સ્કાય. અને હવે આપણે જોવાનું છે ત્રીજું પોએમ ધ મેંગો ટ્રી. મેંગો એટલે શું થાય? કેરી અને ટ્રી એટલે કે વૃક્ષ, કે કેરીનું જે ઝાડ છે, આંબાનું ઝાડ છે, તેના વિશે વાત કરી છે. ઇટ ધ મેંગો ટ્રી બિસાઇડ અવર વેલ, બિસાઇડ એટલે કે આપણી બાજુમાં, કે મેંગો ટ્રી છે યાર આપણી બાજુમાં સારી રીતે હોય છે. ઇઝ ગ્રેટ એન્ડ થીક એન્ડ હાઈ, ગ્રેટ એટલે શું થાય? કે મહાન છે, થીક એટલે જાડું છે, હાઈ એટલે કે ઊંચું છે. આ કેરીનું ઝાડ કેવું છે? જાડું છે, ઊંચું છે. વેન એટલે કે જ્યારે. આઈ સ્ટેન્ડ અંડર એન્ડ લુક અપ, સ્ટેન્ડ એટલે ઊભો, અંડર એટલે નીચે, લુક અપ એટલે કે જો, કે જ્યારે હું તેની નીચે ઊભો રહી અને જોઉં છું, આઈ કેન નોટ સી ધ સ્કાય. સ્કાય એટલે શું થાય? આકાશ. કેન નોટ સી એટલે કે હું જોઈ શકતો નથી, શું? કે જ્યારે હું આંબાની ઝાડ નીચે ઊભો રહીને જોઉં છું ત્યારે હું આકાશ જોઈ શકતો નથી. કારણ કે આંબાનું વૃક્ષ છે એટલું ભટ્ટાદાર હોય છે કે તેની નીચે જ્યારે ઊભીને ઉપર જોઉં છું તો આંબાના પાન દેખાય છે, પણ તેની ઉપરનું આકાશ દેખાતું નથી. ઇટ શીલ્ડ મી ફ્રોમ ધ સન એન્ડ હીટ. શીલ્ડ એટલે શું થાય? કે ઢાલ બની, આપણને બચાવવું, ઉપરથી બચાવે છે, કે મને તે મારી ઢાલ બને છે, મને બચાવે છે. કોનાથી? સન એન્ડ હીટ, સૂર્ય અને હીટ એટલે કે ગરમી. સૂર્ય અને તેની ગરમીથી તે મને બચાવે છે, કે મને છાયડો આપે છે. તેના ઝાડ નીચે હું ઊભું છું, આંબાના ઝાડ નીચે મને તડકો લાગતો નથી. એના કેન સિંગ ઓર પ્લે,